હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં માને હું પિયુષ સોજીત્રા ફરી એકવાર લઈને આવ્યો છું દરેક ચેપ્ટર પ્રમાણે પરીક્ષામાં પૂછાયેલા અને પૂછાઈ શકે તેવા પ્રકરણોના આપણે અગત્યના પ્રશ્નો તો આજે આપણે વાત કરવાની છે પ્રકરણ બે બહુપદીની તો પહેલાં તો બહુપદી જે છે તો બહુપદીમાં આલેખ આધારિત પ્રશ્ન પૂછાવાના ચાન્સીસ છે વાય બરાબર પી ઓફ એક્સનો જે આલેખ છે એને આધારે પ્રશ્નો પૂછાઈ શકે છે તો સૌ પ્રથમ આ તો બધાને આવડે જ છે કે વાય બરાબર પી એક્સ હોય એટલે આપણે એક્સ શખ્સ જોવાની હોય છે તો અહીં શૂન્યોની સંખ્યા શોધો તો અહીં શૂન્યો આવશે એક શખ્સને એક પણ બિંદુમાં છેદેતો નથી એટલે ઝીરો અહીં એક શખ્સને એક બિંદુમાં છેદે છે એટલે શૂન્યની સંખ્યા એક અહીં એક શખ્સને એક બે અને ત્રણ બિંદુમાં છેદે છે એટલે શૂન્યની સંખ્યા ત્રણ અને અહીં આવશે બે આ એકદમ સિમ્પલ પ્રશ્ન છે પૂછાવાના ચાન્સીસ છે અને ઘણી વખત બોર્ડમાં આવેલા પણ છે ઓકે તો આ એક ટાઈપના પ્રશ્ન પૂછાઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો સુરેખ બહુપદીમાં કેવું પૂછાય છે તો સુરેખ બહુપદીમાં સૌપ્રથમ તો પેલું વ્યાપક સ્વરૂપ પૂછાય છે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ પૂછાઈ શકે છે કે ભાઈ એ વ્યાપક સ્વરૂપ છે એ એક્સ પ્લસ બી બરાબર ઝીરો ઓકે અને જ્યાં કન્ડિશન છે કે એ બિલોંગ્સ ટુ આર એ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો આ એક એની કન્ડિશન છે ઓકે બીજું એવું પૂછાય છે એના શૂન્યનું મૂલ્ય આ ખાસ ધ્યાન રાખજો શૂન્યનું મૂલ્ય તો શૂન્યનું મૂલ્ય માઇનસ બી ના છેદમાં એ થાય આ પણ પૂછાય છે સવાલ કે શૂન્યનું મૂલ્ય શું થશે તો શૂન્યનું મૂલ્ય થશે માઇનસ બી ના છેદમાં એ ઓકે પછી ઘણી વખત આ ટાઈપના એક્ઝામ્પલો પણ આવે છે એક્ઝામ્પલ તરીકે ધારો કે વર્ગમૂળ ત્રણ એક્સ પ્લસ પાંચ સુરેખ બહુપદી છે સુરેખ બહુપદી છે વિધાન સાચું કે ખોટું રીતે પૂછાય તો છે સુરેખ બહુપદી છે વિધાન ખરું છે અથવા એવું બી પૂછાય વર્ગમૂળ ત્રણેક્સ પ્લસ પાંચ કઈ બહુપદી છે તો કે ભાઈ સુરેખ બહુપદી છે ઓકે તો આ ટાઈપના પ્રશ્ન પણ આવવાના ચાન્સીસ છે ઘણા ખરા તો સુરેખ બહુપદીનો બીજું એક છે આલેખ ઘણીવાર એવું પૂછાઈ શકે કે ભાઈ વર્ગમૂળમાં પાંચેક્સ પ્લસ પાંચ નો આલેખ તો આ બહુપદીનો પ્રકાર જોઈ લેવાનો કે બહુપદી કેવી છે સુરેખ તો આલે કેવો મળશે સિદ્ધિ રેખા તો સુરેખ બહુપદીમાં આ ટાઈપના પ્રશ્ન પૂછાયેલા પણ છે અને પૂછાઈ શકે પણ ઓકે ત્યારબાદ આગળ વાત કરીએ તો દ્વિઘાત દ્વિઘાત બહુપદી એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બહુપદી કહી શકાય તો પહેલું તો એનું વ્યાપક સ્વરૂપ પૂછાય છે કે વ્યાપક સ્વરૂપ વ્યાપક સ્વરૂપ શું છે કે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો આ રીતે આવે છે જ્યાં એ બી સી બિલોંગ્સ ટુ આર કે એ બી કિંમત હંમેશા વાસ્તવિક સંખ્યામાંથી હોય છે અને એ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો જ્યાં પહેલું પદ ઝીરો હતું નથી એટલે એક તો વ્યાપક સ્વરૂપ આવે છે પરીક્ષામાં બીજી વસ્તુ છે એના શૂન્યના સંખ્યા પહેલાં શૂન્યની સંખ્યા લઈ લે કે શૂન્યની સંખ્યા કેટલી હોય તો શૂન્યની સંખ્યા આની બે હોય છે કેટલી હોય છે બે હોય છે ઓકે જે આલ્ફા અને બીટા પણ કહી શકાય કે બે શૂન્ય છે આલ્ફા અને બીટા ત્યારબાદ આગળ વાત કરીએ તો આ સવાલો ખાસ આવે છે કે સરવાળો શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી છેદમાં એ ઓકે અને શૂન્યોનો ગુણાકાર તો આવશે સી ના છેદમાં એ તો વિદ્યાર્થી મિત્રો આ પણ આપણે બહુપતિનું ખાસ ધ્યાન રાખવાનું છે પછી એક વસ્તુ આ ટાઈપની પણ આવે છે શૂન્યોના વ્યસ્તનો સરવાળો શૂન્યોના વ્યસ્તનો સરવાળો આ ટોપિક પણ આવી શકે છે તો શૂન્યોના વ્યસ્તનો સરવાળો આલ્ફાનો વ્યસ્ત વનઅપોન આલ્ફા અને બીટાનો વ્યસ્ત વનઅપોન બીટા તો અહીં આપણે લસા લઈએ કે બીટા એકા બીટા આલ્ફા એકા આલ્ફા છેદમાં બંનેનો ગુણાકાર તો આલ્ફા પ્લસ બીટા કેટલા થશે માઇનસ બીના છેદમાં એ અને આલ્ફા ઇન્ટુ બીટા થશે સીના છેદમાં ચાલો બંનેનો છેદ જશે એટલે બીના છેદમાં સી વધે છે તો આ ટાઈપનો સવાલ પણ આવે છે શૂન્યના વ્યસ્તનો સરવાળો બહુપદી પણ આપેલી હોય પછી ત્રીજો પ્રકાર એ ટાઈપનો પણ આવી શકે છે કે ઘણી વખત બહુપદી આપેલી હોય એક વખત બે વર્ષ પહેલાં જ એક્ઝામમાં આવેલો તો ટુ એક્સ સ્ક્વેર માઇનસ સ્ક્વેર આનો આલેખ કેવો મળશે તો જો દ્વિઘાત બહુપદીનો પહેલાં તો આલેખ વાત કરી લઈએ તો આલેખ આનો પર્વલય મળે પણ પર્વલયમાં બે પ્રકાર છે એ તો તમે જાણો જ છો ને જો ઉપર અને નીચે તો અહીં એનું મૂલ્ય જોવાનું તો એ ક્યાં હોય તો કે એક્સના વર્ગની આગળ હોય એને એ કહેવાય તો અહીં એક્સના વર્ગની આગળ માઇનસ છે તો એ બરાબર માઇનસ એક છે તો એ કેવો છે એ ઝીરો કરતા નાનો એટલે લેસ ધેન ઝીરો છે એટલે આલેખ મળશે નીચેની તરફ ખુલ્લો પર્વ નીચેની તરફ ખુલ્લો પરવલે ઓકે તો આ પણ વસ્તુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ પૂરે પૂરા છે ઓકે આ રીતે એનું મૂલ્ય ધન હોય તો ઉપરની તરફ ઋણ હોય તો નીચેની તરફ ઓકે તો ચેપ્ટર બેનો તમામ કન્ટેન્ટ આપણે આવરી લીધો છે ત્રિઘાત બહુપદીનો ત્યારબાદ આગળ વાત કરીએ તો ત્રિઘાત બહુપદી માટે તો ત્રિઘાત બહુપદી માટે સૌપ્રથમ પહેલું પૂછાય છે વ્યાપક સ્વરૂપ કે એનું વ્યાપક સ્વરૂપ શું છે તો કે વ્યાપક સ્વરૂપ છે એક્સ એક્સનો ઘન બી એક્સનો વર્ગ સી એક્સ પ્લસ ડી બરાબર ઝીરો જ્યાં એ બી સીડી બિલોંગ્સ ટુ આર કે એ બી ડી છે એ વાસ્તવિક સંખ્યામાંથી હોય અને એ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો કે એ કદી પણ ઝીરો હોઈ શકે નહીં ઓકે ત્યારબાદ આગળ આપણે વાત કરી લઈએ તો આગળ વાત કરવા એના શૂન્યો તો એના શૂન્યો જે છે એ ત્રણ મળે અને ત્રણ શૂન્ય કયા કયા તો કે આલ્ફા બીટા અને ગામા ઓકે ઓકે ત્યારબાદ નેક્સ્ટ તો છે શૂન્યના સરવાળો કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા મળે માઇનસ બીના છેદમાં એ બે શૂન્યના ગુણાકારનો સરવાળો આલ્ફા બીટા બીટા ગામા ગામા આલ્ફા તો એ મળશે સીના છેદમાં એ અને શૂન્યનો ગુણાકાર તો એ થશે માઇનસ ડીના છેદમાં એ ઓકે તો આ પણ યાદ રાખજો હવે આના વ્યસ્તનું પણ પૂછાય છે ઘણી વખત તો વ્યસ્ત માટે આવું આવે છે કે વન અપોન આલ્ફા વન અપોન બીટા વન અપોન ગામા તો ચાલો જો આનો લસ્સા લેવામાં આવે તો આલ્ફા બીટા ગામાં આવો લસ્સા થાય તો પહેલાના છેદમાં આલ્ફા છે તો ત્યાં શું ઘટે છે બીટા ગામા બીજાના છેદમાં બીટા છે તો આલ્ફા ગામા ગામા છે તો આલ્ફા બીટા તો ચાલો આલ્ફા બીટા બીટા ગામા ગામા આલ્ફા તો થાય સી ના છેદમાં એ અહીંયા આપણે જોઈએ છે સી ના છેદમાં એ અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે માઇનસ ડીના છેદમાં એ તો અહીંયા આવશે માઇનસ સી બાય ડી ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનો સવાલ પણ આ વર્ષે આપને જોવા મળેલો છે ઓકે નવી બ્લુ પ્રમાણે તો ખાસ તમે તેની તૈયારી કરજો ઓકે તો આ વસ્તુ છે ત્રિઘાત બહુપતિ ત્રિઘાત બહુપતિનો આલેખનું પૂછાતું નથી પણ એનો આલેખ સર્પાકાર હોય છે પણ હજી સુધી ક્યારેય ત્રિઘાતના આલેખનું વર્ણન આવેલું નથી તે જ રીતે આવો પણ સવાલ આવે છે કે વન અપોન આલ્ફા બીટા વન અપોન બીટા ગામા અને વન અપોન ગામા આલ્ફા તો આના માટે જો લસા લઈએ તો આલ્ફા બીટા ગામાં જ આવશે પણ પહેલાના છેદમાં આલ્ફા બીટા છે એટલે ગામાં ઘટે છે બીજાના છેદમાં બીટા ગામાં છે એટલે આલ્ફા ઘટે છે ત્રીજાના છેદમાં આલ્ફા ગામાં છે એટલે બીટા ઘટે છે તો આલ્ફા પ્લસ બીટા પ્લસ થશે માઇનસ બીના છેદમાં એ અને આલ્ફા ઇન્ટુ બીટા ગામાં થશે માઇનસ ડીના છેદમાં એ તો બંનેનો છેદ કેન્સલ માઇનસ માઇનસ પણ કેન્સલ એટલે બીના છેદમાં ડી આન્સર આવશે તો આ વાત થઈ ગઈ આપની ત્રિઘાત બહુપદીને લગતા સવાલોની અહીંયા બહુપદી તમને આપી શકે છે કોઈ પણ બહુપદી માટે ચાલો એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ એક બહુપદી પણ લઈ લઈએ કે એક્ઝામ્પલ તરીકે એવું કહે કે થ્રી એક્સ ક્યુબ પ્લસ ટુ એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ પ્લસ એટ માટે વન અપોન આલ્ફા વન અપોન બીટા અને વન અપોન ગામા ખાલી જગ્યા તો ચાલો અહીંયા આપણે જોવા જઈએ તો એ કેટલા છે ત્રણ છે બી કેટલા છે બે છે સી કેટલા છે માઇનસ છ છે અને ડી કેટલા છે પ્લસ આઠ છે તો વનઅપોન આલ્ફાબીટા ગામાની વેલ્યુ શું છે માઇનસ સી બાય ડી છે ને તો ચાલો સીની વેલ્યુ કેટલી છે માઇનસ છ અને ડીની વેલ્યુ છે આઠ તો અહીંયા વેલ્યુ રેડીમેડ હતી ન હોય તો કેલ્ક્યુલેશન બતાવવું પડે ત્રણ દુ છ અને ચાર દુ આઠ એટલે થ્રી બાય ફોર આન્સર આવશે તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ આપણા એક એક્ઝામ્પલ તરીકે પૂછાઈ શકે તો આ રીતે આપણે કરવાનું રહેશે ઓકે ત્યારબાદ અમુક સંબંધો દાખલાઓ આવે છે તો આ દાખલાઓની ચર્ચા પણ કરી લઈએ સાથે સાથે બેઝિક સ્ટાન્ડર્ડ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે અને આ વર્ષે નવી બ્લુ પ્રિન્ટમાં નવું એડ થયું છે એની પણ આપણે ચર્ચા કરવાની છે તો એકદમ સિમ્પલ કોન્સેપ્ટો છે એ નથી લીધા પરંતુ જેમાં અટવાઈ અટવાઈ શકાય એ ટાઈપના જે કોન્સેપ્ટો છે એને આપણે આવરી લીધા છે તો સૌપ્રથમ પ્રથમ એવું કીધું છે કે સિક્સ એક્સ સ્ક્વેર માઇનસ થ્રી માઇનસ સેવન એક્સના શૂન્ય શોધો તો સૌપ્રથમ આવી બહુપદી દેખાય ને તો ઘણા વિદ્યાર્થી એવા ભાગલા પાડે કે ભાઈ ગુણાકાર કરતાં બેતાલીસ બાદ બાકી કરતાં ત્રણ સર ભાગલા નથી પડતા સર કઈ રીતે ગણવો પણ બહુપદીનું વ્યાપક સ્વરૂપ મિત્રો એવું છે કે પહેલાં એક્સનો વર્ગ આવે પછી એક્સ આવે અને પછી અચળપદ આવે ઓકે તો અહીંયા આપણે એને ગોઠવવું પડશે કે ભાઈ સિક્સ એક્સ સ્ક્વેર માઇનસ સેવન એક્સ માઇનસ થ્રી બરાબર ઝીરો કારણ કે પદ આડાઅડા થઈ ગયા છે ઓકે તો એને પહેલાં વ્યવસ્થિત કરવા પડશે હવે વ્યવસ્થિત કર્યા બાદ ગુણાકાર કરતાં અઢાર અને બાદબાકી કરતાં સાત તો શું ભાગલા પડશે ભાઈ નવ દુ અઢાર અને નવમાંથી બે જશે એટલે સાત ચાલો મધ્યમ પદની નિશાની કઈ આવશે દિશા માઇનસ 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 પ્લસ ઓકે તો હવે પહેલાંમાંથી છ અને નવ કોના ઘડિયામાં આવે તો છ અને નવ એ છે ત્રણના ઘડિયામાં આવે તો ત્રણ કોમન નીકળશે ઓકે તો ત્રણ દુ છ ત્રણ તેરી નવ બીજામાંથી જો કંઈ કોમન નથી કોઈનો હોય એનો એક ઓકે તો અહીંયા મળશે ટુ એક્સ માઇનસ થ્રી ચાલો બંનેમાં સરખો કાઉસ કયો છે ટુ એક્સ માઇનસ થ્રી એને એકવાર લખીએ તો વૈધ્યું શું તો કે ભાઈ થ્રી એક્સ પ્લસ વન ઓકે ઇઝી છે ને એકદમ છે ઇઝી પીજી પીઝાચીજી ચાલો તો ટુ એક્સ માઇનસ થ્રીને પહેલી બાજુ લઈ જાય તો થ્રી બાય ટુ થશે અને અહીંયા લઈ જાય તો માઇનસ વન બાય થ્રી થશે તો આ શું થઈ ગયું બીટા હવે સહસંબંધો વચ્ચે સહગુણકો વચ્ચેનો સહ ચકાસવાનો છે તો સૌ પ્રથમ આ જ બહુપદી માટે આપણે એ બી અને સી લઈ લઈએ કે ભાઈ એ બરાબર છે છ બી બરાબર છે માઇનસ સાત અને સી બરાબર છે માઇનસ ત્રણ ઓકે ચાલો તો આગળ વધીએ હવે તો અહીં આપણે પહેલી વસ્તુ છે શૂન્યોનો સરવાળો શૂન્ય કોણ પેલો ફ્રેન્ડ ને ઓકે શૂન્યો એટલે એક્સનું મૂલ્ય શૂન્યોનો સરવાળો તો શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા લેવો પડશે તો આલ્ફા પ્લસ બીટા વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ આલ્ફા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ થ્રી બાય ટુ એન્ડ વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ બીટા બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન બાય થ્રી ઓકે ચાલો અહીંયા પ્લસ માઇનસ માઇનસ છે અને વન ઓપોન થ્રી ક્રોસ ગુણાકાર કરીએ તો ત્રણ તેરી નવ બે એકા બે છેદમાં બેનો ગુણાકાર તો અહીંયા વધે છે સાતના છેદમાં છ પરંતુ બી કેવા છે તો કે માઇનસ સાત છે તો સાતને આપણે આમ લખી શકીએ કે ભાઈ માઇનસ કાઉસમાં માઇનસ છેદમાં છ તો જુઓ કે આલ્ફા પ્લસ બીટા તો કે ભાઈ માઇનસ બી માઇનસ સાત એટલે બી આગળની એક માઇનસ વેલ્યુ તો અહીં આપણને મળી ગયો છે આ છે એક્સ નો સહ ગુણક અને નીચે જે છે એ એક્સના વર્ગનો સહગુણક તો સ સંબંધ ચકાસવાનું હોય આલ્ફા પ્લસ બીટા લઈએ તો માઇનસ બીના છેદમાં એ આન્સર આવવો જ જોઈએ ઓકે ત્યારબાદ લઈએ શૂન્યોનો ગુણાકાર ચાલો શૂન્યોનો ગુણાકાર તો જીએન બેટા અહીં લઈ લઈએ શૂન્યોનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર શું થાય આલ્ફા ઇન્ટુ બીટા તો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ આલ્ફા થ્રી બાય ટુ એન્ડ બીટા માઇનસ વન બાય થ્રી ચાલો થ્રી વન ઝા થ્રી થ્રી ટુ ઝા સિક્સ તો માઇનસ થ્રી એટલે શું છે તો કે માઇનસ થ્રી એટલે કે સી છે અને સી એટલે થશે અચળ પદ અને એટલે થશે એક્સ ના વર્ગનો સહ ગુણક ઓકે તો વિદ્યાર્થી મિત્રો જો બહુપતિ આડી ઉડ્યું હોય તો પેલા એને વ્યવસ્થિત ગોઠવવાની અને પછી એનું સાદુ રૂપ આપવાનું કે આ વસ્તુ પણ યાદ રાખજો કારણ કે સહગુણકોનો સહસંબંધ પરીક્ષામાં પૂછાય ત્યારબાદ વાત કરી લે બહુપદી ફોર એક્સ સ્ક્વેર પ્લસ એટ એક્સ ના શૂન્ય શોધો તો અહીં ઘણા વિદ્યાર્થીને થશે સર કે આ બહુપદીના બે પદ છે આના શું ભાગ પડશે તો જ્યારે આવી બહુપદી હોય ત્યારે આ રીતે લખાય ફોર એક્સ સ્ક્વેર પ્લસ એટ એક્સ છેલ્લું પદ નથી જે પદ ન હોય એને ઝીરો ગરમા ગરમ શીરો ઓકે તો આ રીતે લખી શકાશે હવે આના જો ભાગલા પાડવા છે તો આપણે તો પહેલાં બે જ પદ લઈ લે તો પણ ભાગલા પડી જશે પહેલાંમાંથી કોમન શું નીકળે છે ફોર એક્સ તો બધે છે શું એક્સ પ્લસ ચાર સોરી ચાર દુ આઠ થાય ને તો એક્સ પ્લસ બે મળશે ને ચાલો તો ફોર એક્સને પણ ઝીરો આપી દઉં અને પ્લસ એક્સ પ્લસ બેને પણ ઝીરો તો એક્સ બરાબર ઝીરોના છેદમાં ચાર એક્સ બરાબર પ્લસ બે સાઈડ જશે એટલે માઇનસ બે અને ઝીરોના છેદમાં ચાર એટલે ઝીરો ઓકે તો એક કહી દઈએ આલ્ફો એક કહી દઈએ બીટો ઓકે તમાર જેવડો છે તો આપણે એને આલ્ફા અને બીટા કહીશું ત્યારબાદ આગળ વાત કરીએ તો આના માટે એ બી અને સીની વેલ્યુ લખીએ તો એ બરાબર છે ચાર બી બરાબર છે આઠ અને સી બરાબર છે ઝીરો ઓકે તો આપણે એ બી અને ની વેલ્યુ પણ લખી નાખી હવે આપણે એનો સહસંબંધ પણ ચકાસવાનો છે તો ચાલો સહસંબંધ ચકાસીએ તો પહેલું છે શૂન્યોનો સરવાળો શૂન્યોનો સરવાળો તો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા તો આલ્ફા કેટલા છે ઝીરો અને બીટા કેટલા છે માઇનસ બે તો ઝીરો પ્લસ માઇનસ બે એટલે માઇનસ બે છેદમાં કંઈ નહીં એટલે એક પરંતુ અહીં જો બીની વેલ્યુ તો આઠ છે આપણે તો બે આવી તો જો અમુક સિલેક્ટેડ જ જે છે એ જ મેં સિલેક્ટ કરેલા છે જે તમને તકલીફદાયક છે ઓકે ચાલો તો બેને કેટલા વડે ગુણીએ તો આઠ આવે હે ભાઈ તો કે ભાઈ ચાર તો નીચે પણ ચાર આપવા પડશે ને ઓકે ચાલ બે ચોક આઠ છેદમાં ચાર એકા ચાર તો અહીં માઇનસને એમને રહેવા દઈએ તો આઠ એટલે બી લખી શકું અને ચાર એટલે એ લખી શકું તો જો શૂન્યનો સરવાળો માઇનસ બી બાય એ આવી ગયું એ જ રીતે લઈ લઈએ શૂન્યનો ગુણાકાર ચાલો શૂન્યોનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર તો શૂન્યનો ગુણાકાર શું થશે આલ્ફા ઇન્ટુ બીટા તો આલ્ફા કેટલા છે ઝીરો અને બીટા કેટલા છે માઇનસ બે તો ઝીરો ગુણ્યા બે એટલે ઝીરોને ગમે ગુણો જવાબ ઝીરો જ આવશે ઓકે અને છેદમાં લખીશું એક તો ઝીરો એટલે સી છે પણ એક એટલે એ નથી તો એક કામ કરીએ એ છે ચાર તો ચાર લાવવા માટે ઉપર નીચે ચાર વડે ગુણીએ તો ઝીરો ચોક ઝીરો છેદમાં ચાર તો ઝીરો એટલે સી અને ચાર એટલે એ તો આવી ગયું સી બાય એ તો વિદ્યાર્થી મિત્રો આ આપણી વાત થઈ ગઈ બીજા દાખલાની કે જે કોમ્પ્લિકેટેડ જેવો હતો એટલો બધો કાંઈ અઘરો નથી કે તમને ન આવડે તમે તો ઓલરેડી હોશિયાર વિદ્યાર્થી છો ત્યારબાદ નેક્સ્ટ વાત કરી લઈએ તો અહીં એવું કહેવામાં આવ્યું છે ટી સ્ક્વેર માઇનસ પંદર તો હવે જો આને વ્યાપક રીતે લખીએ ને તો ટી સ્ક્વેર વચ્ચે વાળું પદ નથી જો આના આગળનો દાખલો તમે જુઓ એક વખત તો અહીંયા જો વચ્ચેનું છે છેલ્લું અચળ પદ નહોતું અહીંયા એક વાળું પદ નથી એટલે જે અમુક છે સિલેક્ટેડ એને જ આપણે સિલેક્ટ કરેલા છે ઓકે ખાસ ધ્યાન રાખ તો અહીં ટી સ્ક્વેર માઇનસ પંદર છે પંદર તો કોઈનો વર્ગ નથી પણ પોતે પોતાના વર્ગમૂળનો વર્ગ તો હોય જ ઓકે તો આપણે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનું ફોર્મ્યુલા વાપરીએ તો ટી માઇનસ વર્ગમૂળમાં પંદર અને ટી પ્લસ વર્ગમાં એ માઇનસ બી એ પ્લસ બી આ એક ફોર્મ્યુલા છે ને ફોર્મ્યુલા કંઈક આવું છે કે ભાઈ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હોય તો એ માઇનસ બી એ પ્લસ બી આ એક આપણી પાસે ફોર્મ્યુલા છે રેડી તો અહીંયા શું થશે ટી બરાબર વર્ગમૂળમાં પંદર અને ટી બરાબર માઇનસ વર્ગમૂળમાં પંદર તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ આપણી પહેલાં તો આલ્ફા અને બીટાની રેડી ચાલો ત્યારબાદ આપણે લઈ લઈએ શૂન્યોનો સરવાળો તો એ બરાબર આવશે વન બી બરાબર આવશે 0 અને સી બરાબર આવશે માઇનસ પંદર ચાલો પહેલું લઈ લે શૂન્યોનો સરવાળો શૂન્યોનો સરવાળો શું આવશે તો કે ભાઈ આલ્ફા પ્લસ બીટા આલ્ફા પ્લસ બીટા એટલે આલ્ફા કેટલા મળડા છે તો કે આલ્ફા મેળા છે વર્ગમૂળમાં પંદર અને બીટા કેટલા છે માઇનસ વર્ગમૂળમાં પંદર એ પ્લસ માઇનસ માઇનસ ઓકે તો અહીંયા પણ વર્ગમૂળમાં પંદર બંને ઉડી જશે એટલે ઝીરો છેદમાં કંઈ નહીં એટલે એક તો 0 એટલે બી છે બીને કોઈ નિશાનીની જરૂર મતલબ ઝીરો ને નિશાની જરૂર નથી માઇનસ બી લખીએ તો પણ ચાલે જો લઈ લઈએ શૂન્યનો ગુણાકાર તો શૂન્યનો ગુણાકાર શું થશે સી ના છેદમાં એ તો આલ્ફા ઇન્ટુ બીટા આલ્ફા કેટલા છે વર્ગમૂળમાં પંદર અને બીટા કેટલા છે માઇનસ વર્ગમૂળમાં પંદર તો વર્ગમૂળમાં પંદર વર્ગમૂળમાં પંદર એટલે પંદર છેદમાં એક માઇનસ પંદર એટલે સી છે એક એટલે એ છે તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ આપણા શૂન્યોના ગુણાકારની ઓકે તો ખાસ કેસમાં તમે ધ્યાન આપજો કારણ કે અગત્યના જે છે એક્ઝામ્પલ એ જ આપણે લીધેલા છે ત્યારબાદ નેક્સ્ટ છે જે એક્ઝામ્પલ માર્ચ બે હજાર બાવીસની એક્ઝામમાં પૂછાયેલો છે અહીં એવું કીધું છે કે શૂન્યોનો સરવાળો છે માઇનસ ત્રણ અને શૂન્યોનો ગુણાકાર છે બે તો એના ઉપરથી દ્વિઘાત બહુપદી શોધો

એ જ રીતે આગળ જોઈએ તો આલ્ફા ઇન્ટુ બીટા તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર થાય સીના છેદમાં એ હવે આ વેલ્યુ એપી છે બે છેદમાં એક છેદમાં એટલે એક તો આ વેલ્યુને જો સરખાવો તો એ બરાબર એક મળે માઇનસ માઇનસ જાય તો બી બરાબર ત્રણ મળે અને સી બરાબર બે મળે ઓકે હવે આપણે લખી શકીએ કે આ કિંમતને આ કિંમતને બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર જીરો સાથે સરખાવતા કોની સાથે સરખાવતા એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર જીરો સાથે સરખાવતા ચાલો તો એ કેટલા છે એક એક્સનો સ્ક્વેર બી કેટલા છે ત્રણ એક્સ અને સી છે બે તો બહુપદી આપણી શું બનશે એક્સ

બી બરાબર માઇનસ ઓલી બાજુ આપીએ અને સી બરાબર કેટલા છે ચૌદ તો હવે આ કિંમતને લખીએ કે ભાઈ આ કિંમતને એક્સ સ્ક્ર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર સાથે સરખાવીએ ઓકે તો આની સાથે સરખાવતા ચાલો તો એ છે એક બી છે માઇનસ નવ પ્લસ માઇનસ શું થશે માઇનસ નવ અને સી છે ચૌદ તો આ શું મળશે દ્વિઘાત બહુ પદી તો વિદ્યાર્થી મિત્રો આપણ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ બે હજાર એકવીસની એક્ઝામમાં આવેલો હતો ત્યારબાદ છે ઓગસ્ટ બે હજાર વીસમાં આવેલો છે ઓગસ્ટ બે હજાર વીસનો એક્ઝામ્પલ જો ઓગસ્ટ એટલે જ્યારે કોરોના કાળ હતો અને રિપીટર છોકરાઓની એક એક્ઝામ લેવાની હતી જે લોકો ફેલ થયા હોય જુલાઈમાં લેવાય છે પણ કોરોનાને લીધે ઓગસ્ટમાં લેવાની હતી તો આ એક્ઝામનો સવાલ છે કે આલ્ફા પ્લસ બીટા બરાબર રૂટ ટુ અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર વન અપોન રૂટ થ્રી તો ચાલો પહેલાં તો આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ બીના છેદમાં એ બરાબર રૂટ ટુના છેદમાં એક અને અહીંયા લઈ લઈએ સીના છેદમાં એક બરાબર વન અપોન રૂટ થ્રી હવે જોજો એ સેમ નથી અહીંયા વન છે અહીંયા રૂટ થ્રી છે તો અહીંયા રૂટ થ્રી છે તો અહીંયા રૂટ થ્રી લાવવા માટે ઉપર નીચે આપણે રૂટ થ્રી વડે ગુણવું પડશે કે અહીંયા પણ રૂટ થ્રી આપીએ અહીંયા પણ રૂટ થ્રી આપીએ તો માઇનસ બી બાય એ બરાબર શું થશે રૂટ સિક્સ છેદમાં રૂટ થ્રી ઓકે અહીંયા તો ક્લિયર છે હવે બંનેનો છેદ સરખો થયો અહીંયા રૂટ થ્રી થયા બી બરાબર માઇનસ પહેલી સાઈડ આપી દે એટલે રૂટ સિક્સ થશે અને સી બરાબર એક થશે તો આ કિંમતને વ્યાપક સ્વરૂપ આપણે લખીએ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો તો એ કેટલા છે રૂટ થ્રી એક્સ સ્ક્વેર બી કેટલા છે માઇનસ રૂટ સિક્સ એક્સ અને સી કેટલા છે એક ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ એક બહુપદીનો આન્સર થશે ઓકે તો ખાસ કેસમાં આપણે સમજવાનું છે રેડી પરંતુ અહીં આપણને રકમમાં રૂટ ટુની જગ્યા રૂટ થ્રીની જગ્યાએ ટુ લખાઈ ગયા છે એટલે થ્રી લખવા પડશે તો અહીંયા થ્રી કરીએ તો અહીંયા થશે રૂટ નવ થશે કેટલા થશે રૂટ નવ તો ચાલો અહીંયા રૂટ નવ કરી દઈએ તો અહીંયા પણ આવશે રૂટ નવ એક્સ ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીં મારે થ્રીની જગ્યાએ ટુ લખાઈ ગયા હતા તો એની પણ ખાસ એક નોંધ લેજો ત્યારબાદ આગળ વાત કરીએ તો અહીં આપણને એવું કહેવામાં આવ્યું છે કે પી અને ક્યુ એ દ્વિઘાત બહુપદી આના શૂન્ય હોય તો પી પ્લસ ક્યુ શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સરખો છે તો પહેલાં તો આ એક બહુપદી જે છે આ બહુપદી માટે આલ્ફા પ્લસ બીટા કેટલા થશે માઇનસ બી બાય એટલે માઇનસ પાંચ બાય એટલે પાંચના છેદમાં એમ છે અને આલ્ફા સોરી આલ્ફા પ્લસ બીટા છે આ તો આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા છે એ થશે સીના છેદમાં એ તો સી જે છે એનના છેદમાં એમ ઓકે આ બી સેમ છે ઓકે ચાલો તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ બીટા બે સેમ છે એવું અહીંયા આપણને કીધેલું છે તો આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા કેટલા છે એનના છેદમાં એમ તો આ બંને કેન્સલ છે તો પાંચ બરાબર તો આપણને તો એન તો મળી ગયા પાંચ ઓકે હવે એન પાંચ મળી ગયા છે હવે ફરી એક આપણે એવું કીધું છે કે આ બેની વેલ્યુ જે છે આલ્ફા પ્લસ બીટા આપણને આપેલા છે દસ અહીંયા પાંચના છેદમાં એમ છે એ કેટલા આપેલા છે દસ તો અહીંયા પાંચના છેદમાં દસ અને એમને કરતાં બનાવી દઈએ તો પાંચ દુ દસ તો એમ બરાબર એકના છેદમાં બે આપણ મિત્રો ઓગસ્ટમાં પૂછાયેલો છે તો તમે કમ્પેર કરી શકો છો કે માર્ચ મહિના કરતાં ઓગસ્ટ મહિનાના એક્ઝામ્પલ છે એ થોડાક અઘરા પણ હોઈ શકે તો પહેલી જ ટ્રાય આપણે પાસ થવાનું છે એવા અભિગમ સાથે ઓકે ચાલો ત્યારબાદ નવી બ્લૂ પ્રિન્ટની વાત કરીએ તો નવી બ્લૂ પ્રિન્ટ પ્રમાણે આ વર્ષે આ ટાઈપના એક્ઝામ્પલ આવેલા છે તો એની પણ ચર્ચા કરી લઈએ કે બહુપદી આપેલી છે એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ પ્લસ છ બરાબર ઝીરો ઓકે જેમાં એ છે આપણી પાસે એક બી છે માઇનસ પાંચ અને સી છે છ હવે આના માટે આલ્ફા પ્લસ બીટા આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ બીના છેદમાં એ તો બી છે માઇનસ પાંચ અને એ છે એક તો અહીંયા આવશે પાંચના છેદમાં એક એટલે પાંચ અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે ભાઈ સીના છેદમાં એ સી છે આપણી પાસે છ અને એ છે એક એટલે અહીંયા આવશે છ ઓકે હવે જો પહેલો સવાલ આપણે સોલ્વ કરીએ પહેલો સવાલ એવો છે વન અપોન આલ્ફા અને વન અપોન બીટા એકદમ સિમ્પલ છે ક્રોસ ગુણાકાર કરો ચાલો એકા બીટા આલ્ફા એકા આલ્ફા છેદમાં બંનેનો ગુણાકાર તો આલ્ફા પ્લસ બીટા છે પાંચ અને આલ્ફા ઇન્ટુ બીટા છે છ તો પહેલાનો આન્સર તો આપણે એમનામ જ ક્લિયર થઈ ગયો પાંચના છેદમાં છ ત્યારબાદનો બીજો સવાલ છે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર તો એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે એક આ સૂત્ર ભણેલા છીએ કે પહેલા પદનો વર્ગ બે ગુણ્યા પેલું બીજું છેલ્લા પદનો વર્ગ ચાલો ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો અહીંયા પાંચનો વર્ગ કેટલો થશે તો કે ભાઈ પાંચનો સ્ક્વેર થશે પચીસ અહીંયા આલ્ફા સ્ક્વેર અને છ દુ થશે બાર પ્લસ બીટા ચાલો 25 અને બારને આશે લઈએ તો માઇનસ બાર તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પચીસમાંથી બાર જશે તો પચીસમાંથી બાર જાય તો કેટલા વધે તેર તો આલ્ફા સ્કવેર પ્લસ બીટા વેલ્યુ પણ આપણને મળી ગઈ છે ત્યારબાદ આપણે નેક્સ્ટ લઈ લઈએ તો નેક્સ્ટ છે આપણી પાસે આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ તો આલ્ફા ક્યુબ પ્લસ બીટા માટે આ સૂત્ર મૂકવું પડશે આલ્ફા પ્લસ બીટા હોલ ક્યુબ

ચાલો 5 નો ઘન આજે કેટલો ચાલે છે એકસો પચીસ આલ્ફા ઘન નથી ખબર ચાલો એકસો ને આલ્ફા ઘન પ્લસ બીટા ઘન તો અહીંયા મળશે પાંચ અહીંયા મળશે ત્રણ તો આલ્ફા ઘન પ્લસ ઘન આપણને મળશે પાંત્રીસ ઓકે અને ત્યારબાદ લાસ્ટ આપણો ક્વેશ્ચન છે ત્યારબાદ આપણો આજનો લાસ્ટ ક્વેશ્ચન છે કે આલ્ફા બાય બીટા એન્ડ બીટા બાય આલ્ફા જો નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે અમુક સવાલો આવેલા છે એના આધારે રિડ્યુસ કરીને બનાવેલા છે કે આ એક સવાલ છે નહીં પરંતુ પૂછાય છે કે તો અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર છેદમાં બેનો ગુણાકાર તો ચાલો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્કવેર આપણને કેટલા મળેલા છે તેર આલ્ફા ઇન્ટુ બીટા કેટલા મળેલા છે આપણને તો અહીં વેલ્યુ આવશે તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ આપણા આ વર્ષની નવી બ્લુ પ્રિન્ટને ખાસ કરીને સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે કે આ ટાઈપનો દાખલો પૂછાવાના ચાન્સીસ છે તો ખાસ કેસમાં તમારે આની તૈયારી કરવાની છે ચેપ્ટર ટુનું નું આપણે ઓલ રિવિઝન કહી શકાય એ ટાઈપનું એક રિવિઝન પણ કરી લીધું અને મેન મેન જે પૂછાઈ શકે પૂછાયેલા આ બધા જ દાખલાઓને લઈ લીધા તમે અટવાવાનું નથી ઓકે હવે નેક્સ્ટ ટાઈમ નવા આપને ચેપ્ટર સાથે મળીશું તો ત્યાં સુધી જોડાયેલા રહેજો અમારી સાથે ઓકે તો ચાલો મળીએ ત્યારે આભાર વિદ્યાર્થી મિત્રો